થરાદ તાલુકાના મોટી પાવડના ગ્રામજનોએ થરાદ પ્રાંત અધિકારીને લેખિતમાં રજૂઆત કરી હતી. જો કે થરાદના મોટી પાવડ ખાતે આવેલ પીએસસી કેન્દ્રમાં લોકોની સારવાર કરવામાં આવતી નથી તે અંગે લોકોમાં રોષ જોવા મળ્યો હતો, જેમાં પીએસસીના ડોક્ટર સારવાર અર્થે આવતા દર્દીઓને વ્યવસ્થિત જવાબ આપતા નથી અને સારવાર ન કરતા હોવાના ગ્રામજનોએ આક્ષેપો કર્યા હતા. જે અંતર્ગત ગામના માજી સરપંચ શંકરભાઈ રાઠોડ દ્વારા થરાદના પ્રાંત અધિકારીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી અને ડોક્ટર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. મોટી પાવડમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આવેલું છે, એમાં ગરીબ દર્દીઓને કોઈ સારવાર મળતી નથી. જાય ગરીબ માણસો થાય એટલે ડાયરેક્ટ ખોબો કરીને ગોળી આવે છે, અડવાનો નહીં, ડૉક્ટર ગતિ વળતા જ નથી. કોઈ એટલી બેદરકારી છે એટલે માણસોને હડધૂત કરીને દવાખાનાની બહાર કાઢી મૂકે છે. અને પૂછવા તો હમણાં જેપાલ સાહેબનો કોન્ટેક કર્યો એના ડીએચઓનો, એટલે જેપાલ સાહેબે એવું કીધું કે ભાઈ અમારા આ કામ આવતો નથી. અને આ ડૉક્ટરને તો પૂછાય એટલે એ તો કહ્યું કે મોટો માથાવાળા છે લાગુવાળા, એટલે તમારે કે જે થાય ફેરફાડો કરો, જે થાય થાય છે એ થાય, કોઈને ઇન્જેક્શન દેવાનું નથી, કોઈને બાટલા ખરાબ કરવાના નથી, ગોળી આલા તો ખાલી ગોળી અહીંથી તપે. અને મારા તો ડાયરેક્ટ રિપોર્ટ કરવાની વાત કરે, રિપોર્ટ કરાવે. અત્યારે હાલ પોઝિટિવ 15 કેસો મારા મોટી વાર્ડમાં ચાલે છે, અને ખુદ મારા નાના ભાઈને પોઝિટિવ કેસ આવેલો હતો, એને હજી બધી યાદો વધારા છે, હજી બધી કોઈ ટ્રીટમેન્ટ કરવા પીએસસી દવાખાનામાંથી આવેલો નથી. એટલે આના માટે આપણે કોઈને રજૂઆત કરી, આ માટે રજૂઆત પછી આવે કલેક્ટર સાહેબને અત્યારે આવી આવ્યું છે, અત્યારે હમણાં આગળ દવાખાના સહીઓ લઈ અને આગળ જરૂર પડે તો આગળ રજૂઆત કરીશું આપના માધ્યમથી. થોડોક